શ્રીનગરમાં ફૂલદોલ ઉત્સવ સંવત અઢારસો બ્યાસી સન અઢારસો છવ્વીસ આ વર્ષનો ફૂલદોલ અમદાવાદમાં કરવા ત્યાંના ભક્તોનું ભાવભીનું આમંત્રણ હતું આથી શ્રીહરિ અમદાવાદ પધાર્યા આ ફૂલદોલમાં આખા દંઢાવ્ય પ્રદેશ ઉત્તર ગુજરાતના હરિભક્તો ઉમટ્યા હતા ફાગણ સુધી એકાદશીને દિવસે મંદિરની પાસે વેદી ઉપર પાટ બિછાવીને શ્રીહરિ વિરાજમાન થયા તેમણે અંગ ઉપર શ્વેત ધોતી પહેરીને શ્વેત ચાદર ઓઢી હતી મસ્તકે ગુલાબી ફેંટો ધારણ કર્યો હતો તેમાં ગુલાબના તોરા ઝૂકી રહ્યા હતા બંને કાનમાં ગુલાબના ફૂલ ખોસ્યા હતા કંઠમાં ગુલાબના હાર ધારણ કર્યા હતા બંને બાવડા ઉપર ગુલાબના બાજુબંધ બાંધ્યા હતા બંને હાથના કાંડા ઉપર ગુલાબના કંકણ પહેર્યા હતા આ રીતે સર્વાંગ ગુલાબના પુષ્પોથી શોભાયમાન શ્રીહરી બિરાજમાન થયા હતા તેમની સન્મુખે સંતો હરિભક્તો બેઠા હતા તે વખતે શ્રીહરિએ પોતાના અંતરનો મર્મ પ્રગટ કરવા સંતોને પ્રશ્ન પૂછ્યો બે ભક્ત છે તેમાં એક એવો છે જે ત્રણેય અવસ્થા અને સત્વ રજ તથા તમોગુણથી પર થઈને પરમેશ્વરની ભક્તિ કરે છે બીજો ભક્ત ત્રણેય ગુણોમાં રહેતો થકો ભક્તિ કરે છે બંનેમાં પહેલા ભક્તની ભગવાનમાં જે પ્રીતિ છે તે બીજાની અપેક્ષાએ અધિક જણાતી નથી આ બંનેમાં શ્રેષ્ઠ કોણ છે સંતોએ કહ્યું ભગવાનમાં અતિશય પ્રીતિવાળો શ્રેષ્ઠ છે ત્યારે શ્રીહરી કહે એક સ્નાન કરીને પવિત્ર થઈને પૂજા કરે અને બીજો મળમૂત્રથી ભરેલો ગંદો થકો પૂજા કરે આ બેમાં શ્રેષ્ઠ કોણ છે ત્યારે સંતો કહે પવિત્ર થઈને પૂજા કરે તે શ્રેષ્ઠ છે ત્યારે શ્રીહરિએ કહ્યું માઈક ઉપાધિનો ત્યાગ કરીને ભક્તિ કરનારો ભક્ત તમારી દ્રષ્ટિથી ન્યૂન છે અને માઈક ઉપાધિથી ભરેલો ભગવાનમાં પ્રીતિવાળો શ્રેષ્ઠ છે તે કેવી રીતે શ્રેષ્ઠ છે આ પ્રશ્નનું કોઈ સમાધાન ન થયું ત્યારે શ્રીહરિએ કહ્યું ગીતામાં ચાર પ્રકારના ભક્તો કહ્યા છે આર્ત જિજ્ઞાસુ અર્થાર્થી અને જ્ઞાની તેમાં જ્ઞાનીને જ શ્રીકૃષ્ણે પોતાનો આત્મા કહ્યો છે જ્ઞાની અર્થાત માયાની ઉપાધિથી અત્યંત અલિપ્ત એવું પોતાનું સ્વરૂપ આત્મા છે બ્રહ્મ છે એમ માનીને ભક્તિ કરનારો માટે જ માઇક ઉપાધિનો ત્યાગ કરીને બ્રહ્મરૂપ થઈને જે ભગવાનની ભક્તિ કરે છે તે ભક્ત શ્રેષ્ઠ છે કારણ કે નિત્ય પ્રલય એટલે કે જીવની સુષુપ્તિ નિમિત્ત પ્રલય એટલે કે બ્રહ્માની સુષુપ્તિ અને પ્રાકૃત પ્રલય એટલે કે પ્રકૃતિનું કાર્ય આ બધું જ પ્રકૃતિમાં લીન થઈ જાય છે અને આત્યંતિક પ્રલય એટલે કે જ્ઞાન પ્રલયમાં તો પ્રકૃતિ પુરુષ સુધીનું બધું જ બ્રહ્મના પ્રકાશમાં લીન થઈ જાય છે એમ નિત્ય પ્રલયમાં જીવની ઉપાધિ રહેતી નથી નિમિત્ત પ્રલયમાં ઈશ્વરની ઉપાધિ લય થાય છે અને પ્રાકૃત પ્રલયમાં પુરુષની ઉપાધિ લય પામી જાય છે પરંતુ જ્યારે સૃષ્ટિનું સર્જન થાય છે ત્યારે જીવો ઈશ્વરો અને પુરુષો ત્રણેયને પોતપોતાની ઉપાધિ વળગે છે પરંતુ આત્યંતિક પ્રલય એટલે જ્ઞાન પ્રલયથી જેણે માઈક ઉપાધિનો ત્યાગ કર્યો હોય તેને ફરીથી ક્યારેય માઇક ઉપાધિ વળગતી નથી માટે જ બ્રહ્મરૂપ થઈને જે પરબ્રહ્મની ભક્તિ કરે છે તે જ શ્રેષ્ઠ છે અને અમારી આ વાત જે પરમેશ્વરનો અનન્ય ભક્ત છે અને એકાંતિક ભક્તના લક્ષણોથી યુક્ત છે તેને જ સમજાય છે આમ શ્રીહરિએ ફૂલદોલ પૂર્વે બ્રહ્મરૂપ અક્ષરરૂપ થઈ પર બ્રહ્મપુરુષોત્તમની ભક્તિ કરવાનો પોતાનો હાર્દિક અભિપ્રાય સંતો ભક્તોની સામે ધરી દીધો ફાગણવત પ્રતિપદાને દિવસે સવારના પહોરમાં ફૂલદોલનો ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાયો સંતો હોરીના પદ ગાતા હતા ઝાંજ મૃદંગ વગાડતા હતા ગુલાલનો મોટો ઢગલો થયો હતો શ્રીહરિએ ઉત્સવનો મર્મ કહીને સંતો ભક્તોને બે વૃંદમાં વેચી દીધા સ્વયં પિચકારી લઈને વચ્ચે ઉભા રહી ગયા નગારું વાગ્યું રંગોત્સવ પ્રારંભ થયો શ્રીહરિએ કેસુડાના રંગથી બધાને તરબતર કરી દીધા ફરી ગુલાલ ઉડાડવા લાગ્યા આકાશ લાલ ગુલાલ થઈ ગયું રંગોત્સવને વિરામ આપીને શ્રીહરિ માણકી ઉપર બિરાજીને સાબરમતીમાં સ્નાન કરવા નીકળ્યા આજે જેને શાહીબાગનો મુખ્ય માર્ગ કહે છે ત્યાંથી શ્રીહરી પસાર થયા હતા વચ્ચે આંબલીઓની છાયામાં થોડીવાર વિરામ પણ લીધો હતો આ ભૂમિના ભાગ્યના વખાણ કરતાં શ્રીહરી સાબરમતીમાં સ્નાન કરવા પધાર્યા ત્યાં જળક્રીડા ખૂબ કરી સંતો ભક્તોને ખૂબ લાભ આપ્યો આમ ધૂમધામથી રંગોત્સવ કર્યો